ગુજરાતના દાહોદ જિલ્લાના તોરણી ગામમાં 6 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ અને હત્યાનો કિસ્સો સામે આવતા જ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આ મામલે પોલીસે શાળાના આચાર્યને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બાળકીને ન્યાય અપાવવા અને આરોપીને જલ્દીથી જલ્દી સજા થાય તે માટે એનએસયુઆઈ દ્વારા રાજકોટના કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું અને મુખ્ય માર્ગ બંધ કરી રસ્તો રોકવામાં આવ્યો હતો. એનએસયુઆઈના રાજકોટ જિલ્લાના મુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાજપનો ખેસ પહેરો અને ગુનાહિત પ્રવૃત્તિ કરો, પરંતુ આ ટ્રેન્ડ ઉપર લગામ લગાવવામાં આવે, સાથે સમગ્ર મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આ સાથે જ કોટેચા ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ પણ ત્યાં દોડી આવીને તમામ કાર્યકરો અને આગેવાનોની ટીંગાટોડી કરી અટકાયત કરી હતી. પોલીસની ગાડી પર ચડીને ભાજપ વિરોધી એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મારું નામ સમીર ચૌહાણ, રાજકોટ સિટી ઉપપ્રમુખ. આજે જે રીતના દાહોદની અંદર 6 વર્ષની છોકરી સાથે બળાત્કાર કરી એનું ગળું દબાવી અને એની હત્યા કરવામાં આવેલી છે, અને તેને એક શિક્ષણ હોવાથી, એક શિક્ષક હોવા છતાંથી એક પ્રિન્સિપલ છે શાળાના, અને આવા કામ કરી રહ્યા છે જેમાં આપણું કલેજું કપાય એવા કામ કરીને એક આ ભાજપના માણા છે. ભાજપના માણા હોવા છતાંય જો આ રીતના કામ કરી રહ્યા છે તો અહીંયા એ વિચારવાનું છે કે આ દેશની અંદર એક તો બેન દીકરી સેફ નથી, એ કારણે અમે આજે એનએસયુઆઈ રોડ ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છીએ. જો આવનારા દિવસોમાં આનો કાંઈ ફાસ્ટ ટ્રેક ઉપર કેસ અને નિવાળો ન આવે તો અઘરોમાં અઘરો વિરોધ કરવામાં આવશે.